પવન સાયન્સ એકેડેમીમાં હું ગુંજન સુપારીવાલા આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે પારિમાણિક સૂત્ર કેવી રીતે બનાવાય તે જોઈ ગયા હતા. આજના લેક્ચરની અંદર આપણે જે 11મા ધોરણમાં કામની રાશિઓ છે, જે 11મા ધોરણમાં કામની રાશિઓ છે તેના જ પારિમાણિક સૂત્રો બનાવતા આપણે શીખવાનું છે. તમને પેમ્પલેટમાં બધી જ રાશિ આપેલી છે, ઘણી બધી રાશિઓ આપી છે, તેમાંથી જે હું કરાવું છું તે જ તમારે અત્યારે મુહે કરવાની છે. બીજી રાશિઓ વિશેની ચર્ચા અત્યારે આપણે કરવાની નથી. તમે જેમ જેમ ભણતા જશો તેમ તેમ રાશિ ઓટોમેટિકલી તમે જાતે બનાવતા શીખી જશો. ચાલો શરૂઆત કરીએ. આપણે સૌથી પહેલા તો જે બેઝિક રાશિઓ છે, લંબાઈ, દળ, સમય, આ બધું તમને ખબર જ છે. અહીંયા આપણે ટોપિક કવર કરીશું રાશિ અને તેના પારિમાણિક સૂત્રો. રાશિ અને તેના પારિમાણિક સૂત્રો. ચાલો સૌથી પહેલી રાશિનું નામ આપણે લઈશું લંબાઈ. તમે લંબાઈ કરી શકો અને લંબાઈ, અંતર, પહોળાઈ, બરાબર, ઊંચાઈ, સ્થાનાંતર, બરાબર છે. આ બધી જ રાશિઓ એક જ પ્રકારની છે, બરાબર છે. ચાલો એનો આપણે એકમ લખીએ અહીંયા. એનો એકમ શું બનશે? લંબાઈનો એકમ મીટર, એનો સંકેત છે સ્મોલ એમ, એટલે એનો પારિમાણિક સૂત્ર તમે લખી શકો છો. દોડનો ઉલ્લેખ આવશે નહીં, એટલે એમ ઝીરો. મીટર એક વાર છે એટલે લંબાઈ, એટલે એલ વન અને ટી ઝીરો. લંબાઈ, દોડ અને સોરી, દોડ, લંબાઈ અને સમય આ રીતે આપણે લખેલું છે. મીટર એ લંબાઈનો એકમ છે, મેં લખેલું છે અહીંયા એલ વન. નેક્સ્ટ આપણે બીજી રાશિ તરફ આગળ વધીએ. દોડ, દળ અથવા તો દ્રવ્યમાન. ચાલો તો આ રાશિનો એકમ શું બનશે? કિલોગ્રામ. શું એકમ બને છે એનું? કિલોગ્રામ. સંકેતમાં લખી શકાય છે આપણે કેજી. એનું મારે પારિમાણિક સૂત્ર લખવું હોય તો એમ વન, કિલોગ્રામ એક વાર છે ને દળ, એટલે એમ વન. લંબાઈ નથી એટલે ઝીરો, સમય બી નથી એટલે ઝીરો. ચાલો નેક્સ્ટ બીજી રાશિ આપણે લઈશું સમય, અથવા તો આ જ રાશિ તમને આપવામાં આવેલી હોય આવર્તકાળ, અને તમે આવર્તકાળ પણ કહી શકો એટલે પણ સમય જ કહેવામાં આવે. એનો એકમ છે સેકન્ડ, એનો એકમ છે બેટા સેકન્ડ, એસ. આનું તમે પારિમાણિક સૂત્ર લખી શકો છો. દળનો ઉલ્લેખ નથી એટલે એમ ઝીરો, લંબાઈનો ઉલ્લેખ નથી એટલે એલ ઝીરો, સમય ટી વન. એમ ઝીરો, એલ ઝીરો, ટી વન. ત્યારબાદ આપણે લઈએ રાશિ ક્ષેત્રફળ. સંકેત છે નો એ. આ ક્ષેત્રફળ શું પ્રમાણે તમારે સૂત્ર લેવું પડે? શું? લંબાઈ ગુણ્યા પહોળાઈ. શું લેવું પડે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. આનો તમે એકમ બનાવવા જાઓ, લંબાઈનો એકમ મીટર, પહોળાઈનો એકમ મીટર, એટલે મીટરનો સ્ક્વેર, એટલે આનું તમે પારિમાણિક સૂત્ર તમે લખવા જાઓ. લંબાઈ સોરી દોઢ છે ને એમ ઝીરો, મીટરનો વર્ગ એટલે લંબાઈ બે વાર છે એટલે એલ ટુ અને ટી ઝીરો. એમ ઝીરો, એલ ટુ, ટી ઝીરો. ચાલો ત્યારબાદ આપણે આગળ જોઈએ રાશિનું નામ આપણે લઈએ કર્વ, અથવા તો આને બીજું શું કહી શકાય? ઘનફળ, વોલ્યુમ. તો એનું સૂત્ર આપણને ખબર છે, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, એટલે એનો એકમ તમે લખવા જાઓ બેટા તો મીટર ગુણ્યા મીટર ગુણ્યા મીટર, એટલે મીટરનો ઘન. એટલે એનો પારિમાણિક સૂત્ર તમે લખો તો દોઢ છે નહીં એટલે એમ ઝીરો, લંબાઈ એકમ મીટર ત્રણ વાર છે એટલે એલ થ્રી અને ટી ઝીરો. શાંતિથી સમજીને કરવાનું દીકરા, વિડીયોને પોઝ કરીને શાંતિથી જુઓ હું શું કરું છું તે, ખાલી જુઓ જે બોલું છું તેના પર ઓબ્ઝર્વ કરો. ચાલો નેક્સ્ટ આગળ જોઈએ આપણે. આ બધી તમારી પાસે પેમ્પલેટમાં છે. ત્યારબાદ છે ઘનતા. રાશિ છે ઘનતા, ધેટ ઇઝ ફોર ડેન્સિટી કહેવાય ને ઇંગ્લિશમાં. આ રાશિનું સૂત્ર છે ઘનતા ઇઝ ઇક્વલ ટુ દળ ભાગ્યા કર્વ.
સૂત્ર શું છે બેટા દળ ભાગ્યા કદ એટલે આનો એકમ શું બને દળનો એકમ શું છે કિલોગ્રામ છેદમાં કદનો એકમ મીટર ક્યુબ કદનો એકમ મીટર ક્યુબ લખો છો એટલે આનું પરિમાણ સૂત્ર આપણે લખવું હોય તો શું લખી શકાય દળ ઉપર અંશમાં છે એક વાર એટલે m1 આને સમજો બેટા ઘણી વખત આવું દેખી લખે કિલોગ્રામ આ મીટરનો ઘન ઉપર જાય તો મીટરનો માઈનસ 3 ઘાત કહેવાય મીટરનો માઈનસ 3 ઘાત થી તમે કહી શકો એટલે કિલોગ્રામ એક વાર એટલે m1 મીટર લંબાઈ નો એકમ છે l માઈનસ 3 સમયનો ઉલ્લેખ નથી એટલે t0 આપણે લખી શકીએ છીએ દળનો એકમ કિલોગ્રામ અંશમાં છે એટલે m1 કદ મીટર ક્યુબ છેદમાં છે ઉપજ એટલે ઋણ ઘાત થાય ને એટલે મેં લખ્યું છે અહીંયા માઈનસ 3 સમયનો ઉલ્લેખ છે ને એટલે t0 તમે લખી શકો છો ચાલો નેક્સ્ટ આપણે આગળ વધીએ આવૃત્તિ રાશિનું નામ છે બેટા આવૃત્તિ આ બધી જ અત્યારે લખું છું તે આપણા 11મા ધોરણમાં આવતી બધી રાશિઓ છે તેનો તમારે અભ્યાસ કરવાનો છે આ રાશિનું સૂત્ર છે 1ના છેદમાં સમય 1ના છેદમાં સમય એટલે આનો એકમ તમે લખવા જાઓ બેટા તો આનો એકમ શું બને 1 અપોન સેકન્ડ અથવા તો તમે આને કહી શકો સેકન્ડ ઇન્વર્સ અથવા તો આનો બીજો એકમ હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકની યાદમાં આનો બીજો એકમ છે હર્ટ્ઝ આવૃત્તિનો એકમ હર્ટ્ઝ પણ થાય આનો પારિમાણિક સૂત્ર આપણે લખીએ ચાલો શું લખાશે દળનો ઉલ્લેખ નથી એટલે m0 લંબાઈનો ઉલ્લેખ નથી એટલે t0 સેકન્ડનો ઋણ એકમ સેકન્ડને t કહેવાય ટાઈમ એટલે t નો માઇનસ 1 થાય થઈ વા એટલે સિમ્પલ છેદની રાશિને તમારે અંશમાં લઈ અને ઘાતમાં ખાલી ઋણ ઘાત તે જ તમારે તમારે ફેરવવાનું રહેશે બેટા આ તો તમારે કરવું જ પડવાનું છે બરાબર ચાલો ત્યારબાદ આપણે જોઈએ રાશિ નંબર 8 આપણે જોઈએ ઝડપ અથવા તો વેગ બંનેના પારિમાણિક સૂત્રો સરખા જ છે એનો આપણે સૂત્ર લખીએ ઝડપ બરાબર અંતરના છેદમાં સમય અને વેગનું હોય તો વેગ એટલે લખી શકાય બેટા સ્થાનાંતર ના છેદમાં સમય બરાબર આ સૂત્ર ચાલો એને એકમ આપણે લખવો હોય તો અંતર કે સ્થાનાંતર એકમ મીટર સમયનો એકમ સેકન્ડ એટલે મીટર પર સેકન્ડ અને આ રીતે બી લખી શકાય મીટર સેકન્ડનો માઇનસ એક ઘાત આ સેકન્ડ છેદમાં જ ઉપર લઈ જાય ઋણ એક ઘાત પરિમાણ સૂત્ર દળ છે ને એટલે m0 મીટર લંબાઈનો એકમ છે એટલે l1 સમયનો માઇનસ 1 ઘાત બરાબર છે ચાલો ત્યારબાદ આગળ જઈએ આપણે રાશિ પ્રવેગ રાશિ આપણે લઈએ પ્રવેગ એનું સૂત્ર છે વેગના છેદમાં સમય સૂત્ર છે વેગના છેદમાં સમય એનો એકમ કઈ રીતે બને જુઓ સમજો વેગનો એકમ મીટર પર સેકન્ડ ને છેદમાં સેકન્ડ આ સેકન્ડ પણ નીચે આવે આ વેગનો એકમ અમાર જોઈએ શું જોઈએ બેટા મીટર પર સેકન્ડ છેદમાં સમયનો એકમ સેકન્ડ આ સેકન્ડ નીચે આવે તો એક્ચ્યુઅલી શું લખી શકાય બેટા મીટર પર સેકન્ડ સ્ક્વેર અથવા તો મીટર સેકન્ડનો માઇનસ 2 ઘાત એનું આપણે પારિમાણિક સૂત્ર લખવું હોય દળનો ઉલ્લેખ નથી એટલે m0 આ મીટર લંબાઈનો એકમ એટલે l1 અને સમયનો માઇનસ 2 ઘાત m0 l1 t માઇનસ 2 ચાલો નેક્સ્ટ આપણે આગળ જોઈએ 10મા નંબરની રાશિ આપણે લઈએ છે બળ રાશિનું નામ છે શું ભાઈ બળ ફોર્સ અને ઇંગ્લિશમાં ફોર્સ કે ભાઈ આનું સૂત્ર છે આ સૂત્ર તમને યાદ રહેવા જોઈએ બળ એટલે લખી શકાય બેટા દળ ગુણ્યા પ્રવેગ સૂત્ર છે બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ એકમ દળનો એકમ કિલોગ્રામ પ્રવેગનો એકમ મીટર પર સેકન્ડ સ્ક્વેર અથવા તો તમે આ રીતે લખી શકો કિલોગ્રામ ઇન્ટુ મીટર ઇન્ટુ સેકન્ડમાં માઇનસ 2 ઘાત અથવા તો ન્યૂટન નામના વૈજ્ઞાનિકની યાદમાં એનો બીજો એકમ ન્યૂટન પણ છે બળનો એકમ ન્યૂટન એનું પારિમાણિક સૂત્ર આપણે લખી શકીએ બેટા અહીંયા દળ એટલે m1 ઉપર અંશમાં મીટર એટલે l1 નીચે સમયનો 2 ઘાત ઉપર જાય તો માઇનસ 2 ઘાત એટલે m1 l2 t માઇનસ 2 તો આ હતી મિત્રો આપણે પહેલી 10 રાશિઓ તમારી પાસે પેમ્પલેટની અંદર લંબાઈ દળ અને સમય નથી ક્ષેત્રફળથી ચાલુ થાય છે આ તમામ તમારે અંદર ઉમેરી દેવાની રહેશે આ બેઝિક છે લખો નહીં એટલે કોઈ ખબર પડી જ જાય
એટલે સૌથી પહેલી વસ્તુ તો તમને સૂત્રના આધારે તમને પારિમાણિક સૂત્ર લખતા આવડવા જોઈએ બરાબર ચલો આગળ વધીએ આપણે ઓર રાશિઓ તરફ ચલો નેક્સ્ટ આગળની રાશિઓ જોઈએ બળ પછી આપણે લેવાનું છે બળનો આઘાત હવે આ બધી રાશિઓ તમે બેટા ભણવાના જ છો એટલે જ્યારે કોઈ ડાઉટ આવે ત્યારે કે સર આ બળનો આઘાત શું બળ શું એ ચેપ્ટર જેમ જેમ આવશે ત્યારે આપણે ભણવાના જ છે દીકરા બરાબર એટલે અત્યારે તમારે એના સૂત્રો યાદ રાખીને પારિમાણિક સૂત્રો તમારે યાદ કરવાના છે ખાસ તો ચાલો રાશિ બળનો આઘાત એનું સૂત્ર છે બળ ગુણ્યા સમય પારિમાણિક સોરી એનો એકમ બનાવીએ આપણે બળનો એકમ શું છે બેટા ન્યૂટન ઇન્ટુ સેકન્ડ અથવા તો આ ન્યૂટન એટલે આપણે અહીંયા છેલ્લે જે લખેલું હતું બળ કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ બરાબર એટલે તમે એક સેકન્ડ સેકન્ડ અહીંયાથી કટ કરો એટલે આનો જવાબ કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ બી આવી શકે એનો એકમ ન્યૂટન ઇન્ટુ સેકન્ડ અથવા કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ બરાબર આ ન્યૂટનની જગ્યાએ મેં લખ્યું છે કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર ગુણ્યા સેકન્ડ એક સેકન્ડ સેકન્ડ ગુણ્યા મીટર ચાલો એટલે પારિમાણિક સૂત્ર આપણે બનશે કિલોગ્રામ એટલે એમ વન મીટર એટલે એમ વન સમય ઉપર જાય એટલે માઇનસ વન ચાલો ત્યારબાદ આપણે જોઈએ આપણે કાર્ય નેક્સ્ટ રાશિ આપણી આ રાશિનો ઇમ્પોર્ટન્ટ બહુ બધી જગ્યાએ કાર્ય એનું સૂત્ર કાર્ય એટલે કહી શકાય બળ ગુણ્યા સ્થાનાંતર બળ ગુણ્યા એકમ આપણે લખીએ બળનો એકમ ન્યૂટન સ્થાનાંતરનો એકમ સેકન્ડ અથવા તો જૂલ નામના વૈજ્ઞાનિક વ્યાખ્યાનો એકમ જૂલ પણ છે બરાબર અથવા તો આની આપણે સાબિતી આપણે આપીએ આ ન્યૂટન એટલે લખી શકાય કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ સ્થાનાંતરનો એકમ મીટર બાય મિસ્ટેક બેટા સ્થાનાંતરનો એકમ મીટર એટલે ઇન્ટુ અહીંયા શું લખી શકાય મીટર આનો બીજો એકમ કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર પણ લખી શકાય તેનું પારિમાણિક સૂત્ર એમ વન એલ ટુ અને ટી માઇનસ એમ વન એલ ટુ ટી માઇનસ ટુ આ પારિમાણિક સૂત્ર તમને બહુ બધી જગ્યાએ કામ લાગશે ત્યારબાદ રાશિમાં તમામ પ્રકારની ઉર્જા બધું સાથે લખી દઉં છું ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જા યાંત્રિક ઉર્જા કોઈ પણ ઉર્જા આ ઉર્જા એટલે આનું સૂત્ર આ રાશિ કોને મળતી આવે કાર્યને મળતી આવે બરાબર કાર્યના ભોગે ઉર્જા મળે આથી કાર્ય ઇઝ ઇક્વલ ટુ ઉર્જા આપણે કહી શકીશું આ સમજવા માટે લખ્યું છે પરીક્ષામાં નહીં લખતા એનું સૂત્ર થઈ ગયું એનો એકમ જૂલ કાર્યનો એકમ તો જૂલ જ છે ને એટલે આનું પણ પારિમાણિક સૂત્ર તમે લખો દીકરા તો આનું પણ પારિમાણિક સૂત્ર તમારો આ જ આવશે એમ વન એલ ટુ ટી માઇનસ ટુ એમ વન એલ ટુ ટી માઇનસ ટુ બરાબર છે ચાલો નેક્સ્ટ ચૌદ નંબર આપણે આગળ જોઈએ પાવર રાશિનું નામ છે પાવર એનું સૂત્ર છે પાવર એટલે કાર્ય કરવાના દર એટલે કાર્યના છેદમાં શું લખી શકાય સમય કાર્યના છેદમાં સમય ચલો એટલે મેઇન વસ્તુ આનો એકમ આપણે લખવો હોય કાર્યનો એકમ જૂલ સમયનો એકમ સેકન્ડ એટલે જૂલ પર સેકન્ડ એટલે આવું લખી શકાય જૂલ પર સેકન્ડ પારિમાણિક સૂત્ર આપણે બનાવીએ જૂલ એટલે કાર્યનો પારિમાણિક સૂત્ર જો અહીંયા રફમાં બનાવું છું અંદર સમજાવતા હું ઘૂસીને પછી પાછું અહીંયા જે સાચું છે તે લખીશ આ જૂલ કાર્યનો એકમ એટલે એમ વન એલ ટુ ટી માઇનસ ટુ છેદમાં સેકન્ડ સેકન્ડનું એમ ઝીરો એલ ઝીરો અને ટી વન સાદરૂપ આપો આ ભાગાકાર એટલે ઘાતની બાદબાકી એટલે વન માઇનસ ઝીરો એલનો બે માઇનસ ઝીરો અને ટીનો માઇનસ બે માઇનસ એક એટલે એમ વન એલ ટુ ટી માઇનસ થ્રી M1 L2 T-3 થઈ ગયું
આ જુલ કાર્યનો પારિમાણિક સૂત્ર નીચે સમયનો પારિમાણિક સૂત્ર ભાગાકાર હોય તો ઘાતની શું થશે બાદબાકી એ બાદબાકી કરીને લખેલું છે આ બરાબર ચાલ નેક્સ્ટ આપણે ત્યારબાદ આગળ વધીએ વેગમાન રાશિ આપણે લઈશું વેગમાન મોમેન્ટમ કહેવામાં આવે એનું સૂત્ર છે દળ ગુણ્યા વેગ દળ અને વેગના ગુણાકારને શું કહી શકાય બેટા કહી શકાય વેગમાન એનો એકમ દળનો એકમ છે કિલોગ્રામ વેગનો એકમ છે મીટર પર સેકન્ડ જો કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ એટલે બળનો આગળ અને વેગમાન આ બંને રાશિના પારિમાણિક સૂત્રો કેવા આવશે સરખા જ આવશે આનો એકમ બી કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ આનો બી કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ એટલે આનો બીજો એકમ તમે ન્યૂટન પર સેકન્ડ બી તમે લખી શકો અહીંયા તમે બીજો એકમ શું લખી શકો ન્યૂટન ઇન્ટુ સેકન્ડ પારિમાણિક સૂત્ર સેમ આ જ થવાનું એમ વન એલ વન ટી માઇનસ વન એમ વન એલ વન ટી માઇનસ વન ચાલો ત્યારબાદ આપણે આગળ વધીએ વેગમાન પછી છે દબાણ દબાણ અથવા તો આ જ બીજી રાશિનું નામ છે પ્રતિબળ બંને ના પારિમાણિક સૂત્ર સરખા જ એટલે સાથે જ લખીશું એનું સૂત્ર છે બળ ભાગ્યા ક્ષેત્રફળ દબાણ એટલે બળ ભાગ્યા ક્ષેત્રફળ એનો એકમ બળનો એકમ ન્યૂટન ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર એટલે ન્યૂટન પર મીટર સ્ક્વેર અથવા તો પાસ્કલ પાસ્કલ નામના વૈજ્ઞાનિક યંત્રનો એકમ છે પાસ્કલ એનો આપણે પારિમાણિક સૂત્ર અહીંયા લખીએ તારવ્ય ન્યૂટન એટલે બળ બળનું પારિમાણિક સૂત્ર શું હતું તમારી પાસે છે એમ વન એલ વન ટી માઇનસ ટુ છેદમાં ક્ષેત્રફળનું એમ ઝીરો એલ ટુ ટી ઝીરો તો સાદું આપો વન માઇનસ ઝીરો એટલે એમ વન અહીંયા લખું છું એમ વન એક બે ઘાત ઉપર એટલે એક માઇનસ બે એટલે એલ માઇનસ વન અને ટી માઇનસ ટુ એમ વન એલ માઇનસ વન ટી માઇનસ ટુ થઈ ગયું ચાલ નેક્સ્ટ 17 નંબર આપણે તારવીએ વિકૃતિ આ રાશિનું નામ જે છે તે વિકૃતિ વિકૃતિનું સૂત્ર છે લંબાઈમાં થતો ફેરફાર અંદર આપેલું નથી પણ આ તમારે લખી દેવાનું લંબાઈમાં થતો ફેરફાર છેદમાં મૂળ લંબાઈ એટલે આનો એકમ શું બને બેટા એકમ રહિત રાશિ બને કેમ લંબાઈમાં થતો ફેરફાર લંબાઈ સ્ક્વેર મીટર મીટરના છેદમાં મીટર એટલે ઉડી જશે ને એટલે આ રાશિ કેવી કહી શકાય એકમ રહિત રાશિ કહેવાય એકમ રહિત રાશિ હોય તો તેનું પારિમાણિક સૂત્ર જે છે એમ ઝીરો એલ ઝીરો શું થશે ટી ઝીરો એમ ઝીરો એલ ઝીરો ટી ઝીરો ચાલો બરાબર છે ત્યારબાદ છે આપણે જોઈએ આગળ જે કામના છે તે આપણે આગળ વધીશું સૌથી પહેલા તો આગળ વધીએ યંગ મોડ્યુલસ રાશિ જે છે એ તમને આપી દઈએ યંગ મોડ્યુલસ આ એક અચળાંક છે જેનો સંકેત છે વાય અથવા તો આજ બીજા સંદર્ભે એને બલ્ક મોડ્યુલસ બી કહી શકાય બલ્ક મોડ્યુલસ બી આ બીજું જે છે તે તમે કહી શકો છો દ્રઢતા ઈટા મોડ્યુલસ ઓફ રિજિડિટી તેનો સંકેત છે ઈટા આ ત્રણે ત્રણના સૂત્રો જે છે યંગ મોડ્યુલસ એટલે સાદી ભાષામાં તમે કહી શકો છો પ્રતિબળના છેદમાં વિકૃતિ પ્રતિબળના છેદમાં વિકૃતિ આ એનું સૂત્ર છે પ્રતિબળના છેદમાં વિકૃતિ એનો એકમ આપણે લખવા જઈએ પ્રતિબળનો એકમ તો હમણાં જ આપણે જોઈએ પ્રતિબળનો એકમ ન્યૂટન પર મીટર સ્ક્વેર અથવા તેને તમે બીજું શું કહી શકો છો પાસ્કલ છેદમાં વિકૃતિ તો એકમ રહે જ છે એટલે આ ત્રણે ત્રણ યંગ મોડ્યુલસ કહો બલ્ક મોડ્યુલસ કહો કે જડતા કહો જો હજી બી કહું છું બેટા આ ત્રણે ત્રણ તમે નવમા ચેપ્ટરમાં ભણવાના જ છો આ ત્રણે ત્રણ રાશિ શું છે તે નવમા ચેપ્ટરમાં તમે ભણવાના જ છો એટલે જ્યારે બી ડાઉટ સેશન આવે ત્યારે સર આ યંગ મોડ્યુલસ શું છે બલ્ક મોડ્યુલસ શું છે આ બધું તમને શીખવાડીશ બેટા પણ અત્યારે જરૂર નથી
આ બધી રાશિઓ અમુક આ ચેપ્ટરમાં દાખલાના સંદર્ભમાં કામ લે છે એટલે તમને કરાવી લઉં છું બરાબર છે પણ તમારે આ બધાના નામ સદતર સૂત્ર યાદ રાખવાનું છે કેવી રીતે આવ્યો નો ડાઉટ્સ એ ડાઉટ્સ નહીં કેવા છે બેટા બરાબર એ આપણે ચેપ્ટર ભણીશું ત્યારે જ હું તમને શીખવાડીશ એટલે મહેરબાની કરીને આ વસ્તુ જે છે રાશિના સૂત્રોને કેવી રીતે પારિમાણિક સૂત્ર બનાવે છે તે તમારે સમજવાનું છે અત્યારે આનું પારિમાણિક સૂત્ર રહેશે પ્રતિબળ ભાગ્યા વિકૃતિ એટલે વિકૃતિ એનો પરિમાણ રહિત રાશિ છે પ્રતિબળનું શું છે m1 l - 1 t - 2 છેદમાં વિકૃતિ તો પરિમાણ રહિત છે આજ એનો જવાબ આવશે તો આ હતી મિત્રો અગત્યની કામની રાશિ હજી આપણે થોડી રાશિઓ જોઈશું અને પછી આપણે પરિમાણિક વિશ્લેષણ તરફ આપણે આગળ વધીશું બરાબર રોજ જ આપણે થોડા થોડી રાશિઓને આપણે કરતા જઈશું અને સાથે સાથે આપણે એના દાખલા તરફ આગળ વધતા જઈશું ચાલો ચાલો નેક્સ્ટ રાશિઓ તરફ આગળ વધીએ આપણે ચાલુ યંગ મોડ્યુલસ બલ્ક મોડ્યુલસ અને દ્રઢતાનું જોઈએ ત્યાર બાદ જે આપણે સમજવાનું છે તે સમતલ કોણ રાશિનું નામ છે સમતલ કોણ સમતલ કોણ અથવા એના જેવી બીજી રાશિ છે કોણીય સ્થાનાંતર હવે આ મેં તમને આગળ બી કીધું કોણીય વાળી બધી જ રાશિ છે તે વર્તુળાકાર પદ પર જ્યારે બી કોઈ પદાર્થ ગતિ કરે સમજાવી દઉં છું અહીંયા શું છે તે ધારો કે આપણી પાસે એક પદાર્થ અહીંયા છે અત્યારે થોડા સમય પછી પદાર્થ અહીંયાની ગતિ કરીને આમ જાય છે તો આ જે ખૂણો જે બને ને આ ખૂણો આ ખૂણાને તમે શું કહી શકો એનું કોણીય સ્થાનાંતર કહી શકો કે જ્યારે ભી કોઈ પદાર્થ વર્તુળાકાર પથ પર ગતિ કરતો હોય બરાબર ને ત્યારે જેનું સ્થાનાંતર થાય એને કોણીય સ્થાનાંતર ચાલતા ચાલતા જઈએ તો રેખીય સ્થાનાંતર વર્તુળાકાર પથ પર ગોળ ફરતા જઈએ તેને કોણીય સ્થાનાંતર કહેવામાં આવે છે બરાબર ચાલો એટલે એનું પણ સૂત્ર એ છે જે સમતલ કોણનું છે તો આનું સૂત્ર આપણે કહો સમતલ કોણ એટલે ખૂણો ખૂણો બરાબર યાદ છે ચાર છેદમાં ત્રિજ્યા ચાલો એટલે આનું એકમ શું બનશે આનું યાદ કરો સમતલ કોણ એકમ આપણે ભણી ગયા છે બેટા રેડિયન કયો એકમ છે આનો રેડિયન આર એ ડી અને એનું પારિમાણિક સૂત્ર છે ચાપનો એટલે લંબાઈ લંબાઈ ના સિમ્બલ લંબાઈ ઓળી જશે ને એમ ઝીરો એલ ઝીરો ટી ઝીરો ચાલો ત્યારબાદ નેક્સ્ટ સમતલ કોણ પછી આપણે સમજીએ ઘનકોણની વાત કરીએ આપણે ઘનકોણ આ નિયમ તો અંદર ઉમેરી દેવાની એનું સૂત્ર તમારી પાસે છે ક્ષેત્રફળના છેદમાં ત્રિજ્યાનો સ્ક્વેર ક્ષેત્રફળના છેદમાં ત્રિજ્યાનો સ્ક્વેર એટલે આનો એકમ આપણે જોઈ ગયા છે બેટા સ્ટી રેડિયન સ્ટી રેડિયન અને એનું પારિમાણિક સૂત્ર ક્ષેત્રફળનું એટલે એમ ઝીરો ક્ષેત્રફળ એટલે મીટર સ્ક્વેર છેદમાં ત્રિજ્યાનો વર્ગ એ પણ મીટર સ્ક્વેર એટલે એમ ઝીરો એલ ઝીરો અને ટી ઝીરો બરાબર ચાલો ત્યારબાદ આપણે આગળ વધીએ જે રાશિ આપણે સમજવાની છે તે ત્રિકોણમિતીય ગુણોત્તર ત્રિકોણમિતીય ગુણોત્તર એટલે સાઈન થીટા કોસ થીટા હવે સાઈન થીટા માં લખવું હોય આપણે સમજીએ બેટા તો આ કઈ બાજુ કહેવાય એની સામેની બાજુ આ એની પાછળની બાજુ માનો કે મારે સાઈન થીટા લખવું હોય ને આ કર્ણ તો સાઈન થીટા એટલે શું લખી શકાય સામેની બાજુ ના છેદમાં કર્ણ એટલે બાજુના છેદમાં બાજુ જ આવે એટલે બાજુનું માપ પણ મીટર પણ લંબાઈનું કર્ણનું માપ બી મીટરમાં મીટર છે મીટર એટલે આ પણ ઉડી જશે એટલે કોઈ પણ ત્રિકોણમિતીય ગુણોત્તર હોય સાઈન કોસ ટેન કોસેક સેક કોટ એનું તમે સૂત્ર સમજો દીકરા તો સૂત્ર એનું શું આવે લંબાઈ ના છેદમાં લંબાઈ બરાબર એનો એકમ તમે જોશો તો આ એકમ રહિત રાશિ છે કેવી રાશિ છે એકમ રહિત રાશિ અને એનું જે પારિમાણિક સૂત્ર છે એ પારિમાણિક સૂત્ર એમ ઝીરો એલ ઝીરો અને ટી ઝીરો છે બરાબર ચાલો જે કામની રાશિ છે આપણે તે જ આજે અભ્યાસ કરવાનો છે ધ્યાન રાખજો દીકરા કોણીય વેગ રાશિનું નામ છે
તો એનો સૂત્ર છે જે રીતે વેગનું સૂત્ર હતું સ્થાનાંતર છેદમાં સમય આપણે લખી ગયા છે તો કોણીય વેગનું સૂત્રમાં શું આવે અહીંયા કોણીય સ્થાનાંતર છેદમાં સમય ફરક શું છે જો ખાલી કોણીયનો છે બાકી સૂત્ર બેઠું એનું એક છે દીકરા એનો એકમ આપણે લખીએ કોણીય સ્થાનાંતર એકમ છે રેડિયન સમય એકમ સેકન્ડ એટલે રેડિયન પર સેકન્ડ એનો એકમ શું બનશે રેડિયન પર સેકન્ડ ચલો પરિમાણિક સૂત્ર આપણે એનું લખીએ કોણીય સ્થાનાંતરનો પરિમાણિક સૂત્ર જો કોણીય સ્થાનાંતર m0 l0 t0 અહીંયા આપણે બનાવીએ m0 l0 t0 છેદમાં સેકન્ડ એટલે સમય m0 l0 t1 શું બનશે બેટા m0 l0 અને t 0 માંથી એક જાય એટલે માઈનસ 1 m0 l0 t માઈનસ 1 ચાલો ધેન આફ્ટર નંબર 23 તરફ આગળ વધીએ કોણીય પ્રવેગ રાશિ આપણે લખી શકીએ છીએ કોણીય પ્રવેગ એનો સંકેત છે આલ્ફા એનું સૂત્ર આપણે લખીએ પ્રવેગ એટલે શું વેગ છેદમાં સમય લખાય કે લખેલું એને કે નહીં તો કોણીય પ્રવેગ એટલે શું આવે કોણીય વેગ છેદમાં સમય એટલે એનો એકમ શું આવે તે ચલો કોણીય વેગનો એકમ આપણે જોઈ ગયા છે રેડિયન પર સેકન્ડ એ છેદમાં સમયનો એકમ બી સેકન્ડ એટલે અહીંયા રેડિયન પર સેકન્ડ સ્ક્વેર ચાલો એનું પરિમાણિક સૂત્ર આપણે બનાવીએ આ m0 l0 t0 રેડિયનો લખેલું છે જુઓ અહીંયા m0 l0 t0 છેદમાં સેકન્ડનો સ્ક્વેર એટલે m0 l0 t નો બે ઘાત ઉપર આવે શું લખી શકાય બેટા માઈનસ બે ઘાત m0 l0 t માઈનસ બે ઘાત ચાલો ધેન આફ્ટર તમારે સમજવાનું છે જડત્વની ચાક માત્રા શું છે તે આવશે ત્યારે કહીશ બેટા ફરી પાછું કહું છું ને મહેરબાની કરજો એ બાબતે તમે સૂત્ર ખાલી સમજો જડત્વની ચાક માત્રાનો સૂત્ર છે દળ ગુણ્યા અંતરનો વર્ગ દળ ગુણ્યા અંતરનો વર્ગ એટલે એનો એકમ શું બનશે અહીંયા મારે એકમ બનાવો તો કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર તો અહીંયા એનો પારિમાણિક સૂત્ર તમે બનાવો તો શું આવશે દળ એટલે m1 મીટર એટલે l2 અને t0 બરાબર છે ચાલો ત્યારબાદ આપણે સમજવાનું છે ટોર્ક ત્યારબાદ રાશિ આપણે સમજવાનું છે ટોર્ક એનો સંકેત છે ટાઉ અને શું બોલાય ટો અથવા તો આને ટાઉ બી કહી શકાય પહેલા ચેપ્ટરમાં બી મેં તમને કીધું છે બેટા જ્યારે બી પદાર્થને વર્તુળાકાર પર ચપટો વર્તીને આપણે ગોળ ફેરવવાની હોય ચપટોને આપણે ગોળ ફેરવવાની હોય તો અહીંયા ત્યાં બળ તો આપું જ છું પણ હાથની લંબાઈ શું કહેવાય લંબ અંતર કહેવાય શું કહેવાય લંબ અંતર કહી શકાય એટલે બળ ગુણ્યા આ લંબ અંતર એને તમે શું કહી શકો બેટા ટોર્ક કહી શકો બળ ગુણ્યા લંબ અંતરને શું કહી શકાય ટોર્ક એટલે રાશિ પરથી હું સૂત્ર લખું છું અહીંયા બળ ગુણ્યા લંબ અંતર ચાલો એટલે એનો એકમ આપણે બનાવીએ બળનો એકમ ન્યૂટન લંબ અંતરનો એકમ મીટર ન્યૂટન ઇન્ટુ મીટર આ એકમ તમે જો આગળ બી ભણી ગયા છો જૂલ ન્યૂટન ઇન્ટુ મીટર એટલે તમે જૂલ પણ લખી ગયા છો કાર્યના એકમ કાર્યમાં તમે જોશો એટલે તમને મળી જશે બેટા એનો પારિમાણિક સૂત્ર તમને મળશે m1 l2 t - 2 કેવી રીતે આવે છે તે આપણે આગળ સમજેલા છે દીકરા ચાલો ટોર્ક આવી ગયું હવે આપણે સમજવાનું છે કોણીય આવૃત્તિ તરંગ લંબાઈ રાશિ કોણીય આવૃત્તિ એનું સૂત્ર છે 2 પાઈ ગુણ્યા રેખીય આવૃત્તિ રેખીય આવૃત્તિ એટલે તમારી પાસે યાદ કરો બેટા આપણે આવર્તકાળ વાળી જે આગળ લખી છે તેમાં આપણે કશે આવૃત્તિ લખેલું છે તે આવૃત્તિને 2 પાઈ વડે તમે ગુણો કારણ કે કોણીય એટલે ગોળ ફરવું એટલે જ્યારે બી એક આખું ચક્રનું ગોળ ફરી જાય એટલે આખું ચક્રનું ગોળ ફરે કેટલા રેડિયન અંતર કાપેલું હોય 2 પાઈ એટલે એને 2 પાઈ વડે આપણે ગુણવું પડે બરાબર
એટલે એનું સૂત્ર બને 2 પાઈ ગુણ્યા રેખીય અવયવ 2 પાઈ તો પરિમાણ રહિત રાશિ કારણ કે આંકડાકીય માહિતી છે એનો એકમ તમને કહ્યો તો લખી શકાય રેડિયન પર સેકન્ડ 2 પાઈ નો એકમ રેડિયન આવૃત્તિ નો એકમ સેકન્ડ ઇન્વર્સ એટલે રેડિયન પર સેકન્ડ તમે લખી શકો છો એનો એનો પરિમાણ સૂત્ર તમારે લખવું હોય તો m0 l0 t માઈનસ 1 m0 l0 t minus 1 बराबर चल क्या बात आप लेंगे राशि आप ले रही सो आप ले तरंग लंबाई है ना संकेत चल लैम्बडा मैंने सो के बाद लैम्बडा उन्दो वाई लगवा आनु कोई हम सूत्र ना देखा के तरंग हम पहले सादी भाषा में कई सूत्र का है अंतर छे से है तरंग हम पहले सादी भाषा में कई सूत्र का है अंतर બરાબર એટલે આનો ડાયરેક્ટ એકમ જ લખું છું આનો એકમ શું બનશે મીટર અને પરિમાણિક સૂત્ર શું બનશે m0 મીટર l1 અને t0 m0 l1 અને t0 બરાબર ચલો તો જેટલી રાશિ હું ફરી પાછું કહું છું જે બોર્ડ પર લખું છું અત્યારે તમારે એ જ નોટબુકમાં લખીને તમારે મૂળે કરવાની છે પેમ્પલેટમાં 11 12 ની ભેગી રાશિ છે અત્યારે બધી કરવાની જરૂર નથી ચલો નેક્સ્ટ આગળ જોઈએ આપણે સમજવાનું છે રાશિ આપણી કાર્યક્ષમતા એનું સૂત્ર છે મેઈન વસ્તુ કાર્યક્ષમતા એટલે શું કે સાદી ભાષામાં તમે કરો છો તમે જે ઊર્જા આપો છો એમાં તમને કેટલી પાછી કાર્ય સ્વરૂપે મળે છે એટલે મળતી ઊર્જા છેદમાં તમે આપેલી ઊર્જા મળતી ઊર્જા છેદમાં આપણે એની અંદર જે ઊર્જા આપેલી હોય છે એટલે ઊર્જાના છેદમાં ઊર્જા જ કહેવાય ને એટલે આ પણ રાશિ તમે જો તો એકમ શું બને એકમ લગી છે આ રાશિ પણ કહે છે બેટા એકમ લગી અને એનું જે પરિમાણ સૂત્ર છે ઊર્જાના છેદમાં ઊર્જા લખી શકો છો બરાબર ચાલ ત્યારબાદ છે રાશિ ઊર્જા ઘનતા ઊર્જા ઘનતા ચાલ તો ઊર્જા ઘનતાનું સૂત્ર છે બેટા ઊર્જાના છેદમાં કદ એટલે ઘનતા તો દળ ભાગ્યા કદ એટલે દળ ઘનતા બી કહેવાય તો ઊર્જા ઘનતા એટલે ઊર્જાના છેદમાં કદ એનો એકમ ઊર્જાના એકમ શું છે કદનો એકમ મીટર ક્યુબ આનો તમે પરિમાણિક સૂત્ર બનાવો તો જૂલ એટલે કાર્ય m1 l2 t - 2 છેદમાં મીટર ક્યુબ m0 l3 t0 સાદુ પાપો તો m1 l - 1 અને t - 2 m1 l - 1 અને t - 2 તમે કહી શકો છો ઊર્જા ઘનતા ચાલ ત્યારબાદ બીજા જે કામના જે છે તે તમારે બેટા હા વિદ્યુત પ્રવાહ રાશિ તમને મળશે પાછળ તમે શોધશો એટલે વિદ્યુત પ્રવાહ ચાલ તો વિદ્યુત પ્રવાહ જે છે એનું તમારે ડાયરેક્ટ એકમ જ આવશે વિદ્યુત પ્રવાહનો એકમ છે બેટા એમ્પિયર વિદ્યુત પ્રવાહનો એકમ છે બેટા એમ્પિયર એનું તમારે સૂત્ર લખવું હોય તો તમે લખી શકો છો વિદ્યુત ભાર પણ હવે તમને વિદ્યુત ભારમાં ખબર હોય તો હું તમને નથી લખતા એટલે તમે અત્યારે એમ્પિયર જ યાદ રાખો ભાઈ પ્રવાહનો એકમ એમ્પિયર એસઆઈ પદ્ધતિમાં જોઈ ગયા આપણે એનું પરિમાણિક સૂત્ર નથી દળ નથી લંબાઈ નથી સમય પ્રવાહ એમ્પિયર એટલે એ વન તમે કહી શકો છો બરાબર ચાલો ત્યારબાદ રાશિ હું હવે લખું છું વિદ્યુત ભાર વિદ્યુત ભાર એનો સંકેત છે ક્યુ એનો સૂત્ર છે વિદ્યુત ભાર એટલે પ્રવાહ ગુણ્યા સમય વિદ્યુત પ્રવાહ અચ્છા પ્રવાહ લખી તો કન્ફ્યુઝન થશે એ લખું છું વિદ્યુત પ્રવાહ ગુણ્યા સમય એટલે આનો એકમ શું બનશે પ્રવાહનો એકમ એમ્પિયર સમયનો એકમ સેકન્ડ એટલે એમ્પિયર ઇન્ટુ સેકન્ડ
તો કુલમ નામના વૈજ્ઞાનિકની યાદમાં એકમ કુલમ પણ છે એટલે એનું તમે પારિમાણિક સૂત્ર જો બનાવવા જાઓ તો m0 l0 t1 અને પ્રવાહ a1 m0 l0 t1 અને a1 તમે લખી શકો છો ચાલો બરાબર છે ત્યાર બાદ છે 33 નું રાશિનું નામ છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 10મા ધોરણમાં નામ આવી ગયું હશે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અથવા તો આને તમે કહી શકો છો વોલ્ટેજ એનું સૂત્ર છે કાર્યના છેદમાં વિદ્યુત ભાર કાર્યના છેદમાં વિદ્યુત ભાર એટલે આનો એકમ બને છે કાર્યનો એકમ જૂલ વિદ્યુત ભારનો એકમ કુલમ એટલે જૂલ પર કુલમ અથવા તો વોલ્ટા નામના વૈજ્ઞાનિકની યાદમાં એનો એકમ છે વોલ્ટ વી પણ તમે લખી શકો છો આનું તમે પારિમાણિક સૂત્ર તારવા જાઓ ચલો કાર્ય કાર્ય એટલે એમ વન એલ ટુ ટી માઇનસ ટુ વિદ્યુત ભારનો લખી શકાય એમ ઝીરો એલ ઝીરો ટી વન અને એ વન ચલો સાદરૂપ આપો એમ વન માઇનસ ઝીરો એટલે એમ વન એલ ટુ માઇનસ ઝીરો એલ ટુ ટી માઇનસ ટુ પ્લસ વન ઉપર જાય એટલે માઇનસ થ્રી અને એ વન બી ઉપર જાય એટલે એ માઇનસ વન આ એમ વન માઇનસ ઝીરો એટલે એમ વન એલ ટુ માઇનસ ઝીરો એટલે એલ ટુ ટી માઇનસ ટુ અને પ્લસ વન ઉપર જાય એટલે માઇનસ વન એટલે માઇનસ થ્રી અને એ વન ઉપર જાય એટલે માઇનસ વન ચલો આ થઈ ગયું બેટા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ચલો એમ વન એમ ટુ થ્રી માઇનસ થ્રી માઇનસ વન થઈ ગયું ઓકે હવે છે નેક્સ્ટ રાશિ અવરોધનો સંકેત છે આ એનું સૂત્ર છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છેદમાં વિદ્યુત પ્રવાહ છેદમાં વિદ્યુત પ્રવાહ ચાલો આનો એકમ તમને બનાવીને આપી દઈએ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે વોલ્ટ પ્રવાહનો એકમ એમ એટલે વોલ્ટ પર એમ્પિયર અથવા એનો એકમ છે ઓમ એનું સંકેત છે આ પણ ઓમેગા કહેવાય બરાબર આ રીતે લખવામાં આમ રામ કરીને પછી આમ બરાબર ચાલો પારિમાણિક સૂત્ર હવે તમને પારિમાણિક સૂત્ર બનાવતા આવડી જવા જોઈએ વિદ્યુત સ્થિતિમાન તો ફોર્મ અહીંયા એમ વન એલ ટુ ટી માઇનસ થ્રી એ માઇનસ વન છેદમાં પ્રવાહ એમ ઝીરો એલ ઝીરો ટી ઝીરો અને એ વન સાદરૂપ આપો વન માઇનસ ઝીરો એમ વન ટુ માઇનસ ઝીરો એલ ટુ ટી માઇનસ થ્રી અને પ્લસ વન ઉપર એટલે માઇનસ વન એ માઇનસ ટુ એટલે એમ વન એલ ટુ ટી માઇનસ થ્રી એ માઇનસ ટુ ચાલો અને છેલ્લું આપણે જોઈશું 35મું કેપેસિટન્સ રાશિ છે કેપેસિટન્સ એનું સૂત્ર છે વિદ્યુત ભાર છેદમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વિદ્યુત ભાર છેદમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એનો એકમ બનશે બેટા વિદ્યુત ભાર એકમ કુલમ વિદ્યુત સ્થિતિમાનનો એકમ વોલ્ટ કુલમ પર વોલ્ટ અથવા તો ફેરાડે ફેરાડે નામના વૈજ્ઞાનિકની સૂત્ર લે છે એટલે ફેરાડે બી કહી શકાય એનું પારિમાણિક સૂત્ર ચાલો વિદ્યુત ભાર એટલે કુલમ કુલમનો એમ ઝીરો એલ ઝીરો ટી વન એ વન છેદમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે એમ વન એલ ટુ ટી માઇનસ થ્રી એ માઇનસ વન સાદરૂપ આપો ઝીરો માઇનસ વન એટલે એમ માઇનસ વન એલ ટુ ઉપર જશે એટલે માઇનસ ટુ આ માઇનસ થ્રી ઉપર જશે એટલે પ્લસ એટલે ટી ફોર અને એ માઇનસ વન ઉપર જશે એટલે પ્લસ વન એટલે એ ટુ એટલે એમ માઇનસ વન એલ ટુ એલ માઇનસ ટુ ટી ફોર અને એ ટુ થઈ ગયા કમ્પ્લીટ તો અત્યારે મિત્રો તમારે આ 35 રાશિઓના નામ તમારે મોડે કરવાના રહેશે બરાબર
મળી આપણે ફરી પાછા આ 35 રાશિઓ જે આપણે ભણી ગયા છે એનો ઉપયોગ કરીને આપણે પારિમાણિક વિશ્લેષણ તરફ આગળ વધવાનું છે તો મળી આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચર ની અંદર પારિમાણિક વિશ્લેષણના ઉપયોગ સાથે જે ઘણા અગત્યના દાખલા સ્વરૂપે છે બેટા પણ એના માટે આ તમને યાદ હોવા જરૂરી છે ચાલો મળીએ ત્યાં સુધી મિત્રો જય હિન્દ જય ભારત